નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જાન્યુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો ખેડૂતો માટે અને ઈ શ્રમ કાર્ડ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં જે બે લાયકોન છે એને પણ પ્રેસ કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર જાન્યુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને લાભ મળશે મફત તો મિત્રો કેન્દ્ર સરકારનું જે વિનામૂલ્ય અનાજ છે એ તમને વ્યક્તિ રીત પાંચ કિલો આપવામાં આવશે મિત્રો એની અંદર તમને ઘઉં તમને બે કિલો અને ચોખા તમને ત્રણ કિલો વિનામૂલ્યે આપવામાં આવશે મિત્રો રાજ્ય સરકારનો જે રાહત દરે છે એ અનાજની અંદર સૌથી મોટો તમને ફેરફાર આ વખતે જોવા મળશે એટલે કે બે હજાર ત્રેવીસ અંતર્ગત જે સૌથી મોટી માહિતી અંતર્ગત જે રાજ્ય સરકારનું જે રાહત દરે અનાજ એટલે કે ઘઉં અને ચોખા તમને મળવા પાછા થશે નહીં તો મિત્રો એ અંતર્ગત રાજ્ય સરકારનો તુવેદાળ ચણા ખાંડ અને એ વસ્તુ તમને જે રાજ્ય સરકારના જે રાહત રાહતદર છે એ અંતર્ગત મળશે મિત્રો પહેલાં જાણીએ આપણે કે બે હજાર બાવીસની અંદર જે રાજ્ય સરકારનું જે ઘઉં અને ચોખા પણ મળતા હતા મિત્રો એ અંતર્ગત હવે જાન્યુઆરી મહિને બે બે હજાર ત્રેવીસ અંતર્ગત અને રાજ્ય સરકારનું જે ઘઉં અને ચોખા બંધ કરી દેવામાં આવ્યા છે મિત્રો એ અંતર્ગત તમારે શું કહેવું છે એ પણ કમેન્ટ કરજો કારણ કે ઘઉં અને ચોખા શું મળવા જોઈએ કે ન મળવા જોઈએ એ કમેન્ટ કરજો તો મિત્રો બધું વાત છે કે જે કાલે બેઠેલી જે કેબિનેટ બેઠકની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આપણે જાણીએ કે જૂનો જે સર્વે છે એ હવે રદ કરીને નવો રીસર્વે કરવામાં આવશે મિત્રો નવેસરથી જમીન રીસ કરવામાં આવશે મંત્રી ઋષિક ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે જામનગર અને દેવપીભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રીસર્વે પ્રબોગેશનના જે વાંધા નિકાલ માટે સરકારે અરજીઓ મળી હતી તો આ અરજીઓની મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્ર ધરાવતા જે પણ કુટુંબો છે એ અંતર્ગત કરવામાં આવશે એટલે કે જે જૂનો સર્વે છે એ રદ કરી અને નવો જે રિસર્વે કરવામાં આવશે મિત્રો હવે ટૂંક સમયની અંદર બધા જ તાલુકા અંતર્ગત જિલ્લા અંતર્ગત તમારો જે સર્વે છે એ કરવામાં આવશે મિત્રો વધુમાં છે કે કેબિનેટ બેઠકની અંદર સૌથી મોટો ઋષિકેશ પટ પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે મિત્રો એ અંતર્ગત સૌથી મોટો નિર્ણય અંતર્ગત જાણીએ કે અરજીઓ એજન્સી દ્વારા જમીનનો રિસર્વે છે એ પણ કરવામાં આવશે મિત્રો વધુમાં છે કે રાજ્યની ખેતીની જમીનમાં પુનઃ માપણી કરવામાં આવશે એ અંતર્ગત પ્રોબોગેશન થયા પછી તેમને ખેડૂતોને જમીનની માપણીના ક્ષતિ સુધારા માટે એક લાખ સડસઠ હજાર છસોને ચોસઠ અરજીઓ મળે છે જે પૈકી ઇઠ્યોતેર હજાર જે અંતર્ગત જે છોતેર હજાર સાતસોને ઇઠ્યોતેર અરજીઓનો નિકાલ કરવામાં આવે છે મિત્રો વધુમાં છે કે ખેડૂતોનો જે પીએમ કિસાનનો જે તેરમો હપ્તો છે એ ભાઈ જાન્યુઆરીની છવ્વીસ તારીખ સુધી મળવાપાત્ર થશે તો મિત્રો વધુમાં છે કે જે તેરમો હપ્તા અંતર્ગત તમે ઈ સેવે ઈ કેવાય નથી કરાવી તો તમારા ખાતાની અંદર તેરમો હપ્તો આવશે નહીં અને જો તમે ઈ કે કરાવી છે ને તમને બારમો હપ્તો મળી ગયો નથી મળ્યો તો તમારા ખાતાની અંદર બાર અને તેરમો હપ્તો છે એકસાથે આવશે એટલે કે તમને ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વધુમાં છે કે ઈ નિર્માણ કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ જો તમે નથી ઘટાવી તો અત્યારે જ ઘટાવી શકો કારણ કે આની અંદર તમને સૌથી મોટા લાભ એટલે કે ઈ નિર્માણ કાર્ડ અને ઈ શ્રમ કાર્ડની અંદર સૌથી મોટા લાભ લાભ તમને મફત મળવાપાત્ર હોય છે તો એ અંતર્ગત તમારે કોઈ પણ માહિતી જાણવી હોય બંને કાર્ડ વિશે તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે રખડતા ટોટની મામલે કેબિનેટ બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે કે પચાસ હજ હજારથી વધુ આખલાઓનો કરશે રસ ખસીકરણ એટલે કે અગિયાર જાન્યુઆરી એટલે કે કાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો મિત્રો રખડતા ઢોરની મુદ્દે હાલમાં વધુ ચર્ચામાં છે ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને રખડતા ઢોરમાંથી મુક્તિ એક નિર્ણય લીધો છે કે મિત્રો આપણે જાણીએ કે પચાસ હજારથી વધુ આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે એટલે કે પચાસ હજારથી રખડતા આંખલાઓનું ખસીકરણ કરાશે અને રાજ્યમાં સરકાર દ્વારા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન જણાવ્યું કે રાજ્યમાં રખડતા આંકલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે મિત્રો આપણે વધુમાં જાણીએ કે રાજ્યની આઠ મહાન નગરપાલિકા અને એકસો છપ્પન નગરપાલિકા ઉપરાંત ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુ નિ અને સાફ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે ઋષિ મંત્રી દ્વારા જે સૌથી મોટો જાહેર નિર્ણય અંતર્ગત રાજ્યમાં રખતારોની જાણવી માટે રાજ્યના જે આઠ મહાનગરપાલિકાને સત્તર અને છ ઝોનમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર ભાવનગરમાં ઇઠ્યાસી મળીને કુલ એકસો પાંચ કેટલ પ્રોડક્ટ્સ કાર્યરત કરવામાં આવશે મિત્રો એ અંતર્ગત સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે મિત્રો વધુમાં છે કે મફત અનાજને લઈને સૌથી મોટો નિર્ણય છે કે મફત અનાજ ने आवकनी राकमान निर्णय गर्मा मगचाला दरम्यान् मफत अनाजी वितरण पीडित तडियो मित्रो आ अन्तर्गत राज्यमा आवकनी असमानता नोधपत्र घटाडो तो मित्रो एसबिआई इको वर्प एक पूर्व सुधारणा अंतर्गत आफ्नो जाने संशोधन सुरुवात गरी केही मफत अनाज वितरण ગરીબોને ગરીબો લોકોને વસ્ત્ર પર સંપત્તિનું વિતરણને અસર કરે છે મિત્રો એ અંતર્ગત કઈ નિર્ણય લેવામાં આવે છે કે બે હજાર ત્રેવીસ અંતર્ગત આ યોજના કઈ રીતે શરૂ થશે અને કઈ રીતે બંધ થશે એ પણ નિર્ણય લેવામાં આવશે મિત્રો આથી મહત્વની ગુજરાત સરકારની સૌથી મોટી માહિતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરબી ગુજરાત